ब्रिज कोर्स अने क्लास रेडिनेस प्रोग्राम एटले के ज्ञान सेतु कार्यक्रम में आज आपणे शीखीशुं धोरण 5 विषय गुजराती कदम 2। आ वीडियोनो हेतु मात्र विद्यार्थीओ सरळताथी समजीने लखी शके ते माटेनो छे। तो चालो शीखीए धोरण 5 विषय गुजराती कदम 2। प्रश्न नंबर 1, तमने गमता शाकभाजीना चित्रो दोरी रंग पूरो। अहीं चार खाना आपेला छे। आ चार खानामां तमारे तमने मनपसंद शाकभाजीना चित्र दोरवाना छे अने तेमां रंग पूरवाना छे। हुं अहीं मने मनपसंद शाकभाजीना चित्र दोरू छुं। रींगण, टमेटु, मरचू अने बटेटु। हवे प्रश्न नंबर 2 मां ऊपरना दरेक चित्र विशे एक एक वाक्य लखो। आपणे जे प्रश्न नंबर 1 मां चित्र दोर्या તે ચિત્ર વિશે એક એક વાક્ય લખવાનું છે। પહેલું ચિત્ર રીંગણનું હતું, તેના વિશે વાક્ય લખીએ, રીંગણનું વર્થું બને છે। બીજું ચિત્ર ટમેટાનું હતું, ટમેટું ખાવાથી લોહી વધે છે। ત્રીજું ચિત્ર મરચાનું હતું, મરચું તીખું હોય છે। ચોથું ચિત્ર બટેટાનું છે, બટેટું શાકભાજીનો રાજા છે। આ રીતે આપણે દરેક ચિત્ર વિશે એક એક વાક્ય લખીશું। હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીં 5 પ્રશ્ન આપેલા છે, તે 5 પ્રશ્નના આપણે જવાબ લખીશું। પ્રશ્ન નંબર 1, ટમેટું ફ્રીજમાં ખુશ છે કે દુખી, શા માટે? તેના જવાબમાં આપણે લખીશું, ટમેટું ફ્રીજમાં દુખી છે કારણ કે ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે। સવાલ નંબર 2, ટમેટા સિવાય ફ્રીજમાં કોને કોને ઠંડી લાગતી હશે? તેના જવાબમાં આપણે લખીશું, ટમેટા સિવાય ફ્રીજમાં દૂધી માસી, ઘારી અને મૂળાભાઈને ઠંડી લાગતી હશે। સવાલ નંબર 3, ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કેમ વિનવણી કરે છે? તેના જવાબમાં આપણે લખીશું, ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, તેથી ઠંડીથી બચવા માટે ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવા માટે વિનવણી કરે છે। સવાલ નંબર 4, તમે મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો, ક્યારે? અહીં જવાબમાં તમે જે રમત રમતા હોય તે લખવાનું છે। હું અહીં એક વિદ્યાર્થીની નમૂનારૂપ રમત લખું છું। હું મારા મિત્રો સાથે લંગડી દાવ, સંતા કુકડી, સાત તાળી વગેરે જેવી રમતો રમું છું અને આ રમતો હું રજાના સમયમાં રમું છું। સવાલ નંબર 5, સૂરજનો તડકો કેમ મીઠો લાગે? તેના જવાબમાં આપણે લખીશું, શિયાળામાં આપણને સૂરજનો તડકો ગરમી આપે છે જે આપણને ઠંડી સામે રક્ષણ આપે છે, એટલા માટે આપણને સૂરજનો તડકો મીઠો લાગે છે। સવાલ નંબર 4, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કવિતામાંથી શોધીને લખો। અહીં એક ઉદાહરણ આપેલું છે કે ટમેટું કહે છે કે હું ફ્રીજમાં ઠરી જાઉં છું। તેઓ ભાવ દર્શાવતી પંક્તિ છે, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। આવી રીતે આપણે જે વાક્ય આપેલા છે તેના આધારે ભાવ દર્શાવતી પંક્તિઓ કવિતામાંથી શોધીને લખવાની છે। 1, સવારનો તડકો મીઠો લાગે છે, આવો ભાવ દર્શાવતી પંક્તિ છે, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો। 2, ફ્રીજમાં હૂંફનું નામ નથી, આવો ભાવ દર્શાવતી પંક્તિ છે, જેમાં નથી હૂંફનું નામ। 3, મૂળાએ ટમેટાને ટપલી મારી, આવો ભાવ દર્શાવતી પંક્તિ છે, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી। 4, સડક પાર કરીને કિરણો આવ્યા, આવો ભાવ દર્શાવતી પંક્તિ છે, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો। આ રીતે આપણે યોગ્ય ભાવ દર્શાવતી પંક્તિઓ શોધીને લખીશું। પ્રશ્ન નંબર 5, ઠંડી કવિતા માટે તમને ચિત્ર મૂકવાનું કહેવામાં આવે તો તમે કેવા પ્રકારનું ચિત્ર મૂકશો? ઉદાહરણ તરીકે ફ્રીજમાં મૂકેલું ટમેટું ઠંડીથી થરથર ધ્રુજતું હોય તેવું ચિત્ર મૂકી શકાય। જો આની સિવાય બીજા કેવા ચિત્ર મૂકી શકાય, જેમ કે ઠંડીમાં ટમેટું ચાદર ઓઢીને બેઠું હોય તેવું ચિત્ર પણ મૂકી શકાય। બીજું, ઠંડીમાં ફ્રીઝરમાં ટમેટા પર બરફ જામી ગયો હોય તેવું ચિત્ર પણ મૂકી શકાય। ફ્રીજમાં બધા શાકભાજી ધ્રુજતા હોય તેવું ચિત્ર પણ મૂકી શકાય। આ સિવાયમાં તમને જેવો વિચાર આવે તેવું વાક્ય અહીં લખવું। હવે પ્રશ્ન નંબર 6, કાવ્યની અધૂરી પંક્તિઓને પૂર્ણ કરો। અહીં કેટલીક પંક્તિઓ આપેલી છે જે અધૂરી છે, તે આપણે કાવ્યના આધારે પૂર્ણ કરવાની છે।
एक आना करता हता डाळ पर रमता अड़को दड़को। बे अही तो बस छे ठंडी ठंडी अने बरफना गाम। त्रण त्यां दरवाजो खुल्यो फ्रीजनो लेवा माटे घारी। चार दड़दड़ करतू गयू टमेटू छेक फ्रीजनी बार। पांच कहे टमेटा राजा पहरो मीठो तड़को। आ रीते आपणे काव्यनी अधूरी पंक्तिओने काव्यने आधारे पूर्ण करीशुं। हवे प्रश्न नंबर 7, उदाहरण मुजब शब्दो लखो। अहीं एक उदाहरण आपेलुं छे, दड़दड़। आवा बीजा शब्द शोधीने आपणे लखवाना छे, तो आपणे आ रीते बीजा शब्दो लखी शकीए। बण बण, थर थर, टप टप, खड़ खड़, भड़ भड़, धब धब। आवा जो बीजा तमने शब्द याद आवता होय तो तमे ते शब्द पण लखी शको छो। आ रीते आपणुं कदम 2 पूर्ण थशे। कदम 3 ना वीडियो साथे फरीथी जल्दीथी मळीशुं। थैंक यू दोस्तों, एडुकेकनो चैनल तरफथी वीडियो निहाळवा बदल आपनो आभार। आवा बीजा वीडियोज निहाळवा माटे अमारी यूट्यूब चैनल एडुकेकनो अत्यारे ज सब्सक्राइब करी लो। आभार दोस्तों।